આપણે આપણા મોરાને ઉતારી સ્વાભિમાન હોય, 100% સ્વાભિમાન હોવું જોઈએ, પણ સૌથી મોટું સમાજનું સ્વાભિમાન હોવું જોઈએ. એ સમાજના સ્વાભિમાન સાથે પોતાના સ્વાભિમાનને જોવું જોઈએ. પોતાનું સ્વાભિમાન છે, પણ સમાજનું પણ એક પોતાનું સ્વાભિમાન છે. વ્યક્તિગત રીતે દરવાજો બંધ કરીને તમે કોઈ પણ વર્તન કરો એ તમારું વ્યક્તિગત વર્તન હોય, પણ બજારના ચોકમાં તમે શેરીમાં નીકળી જાઓ કે કોઈ સમાજના વચ્ચે તમે નિવેદન આપો ને, એ નિવેદન તો સાહેબ સામાજિક નિવેદન કહેવાય, એ તમારું વ્યક્તિગત નિવેદન ના કહેવાય. એ એક સામાજિક નિવેદન કહેવાય, એ એક સામાજિક વર્તન કહેવાય. કોઈ વૈચારિક વાત વિકાસની મુકતા હોય, કોઈ પ્રશ્નનો ઉકેલ મુકતા હોય, તો એનું વ્યક્તિગત બુદ્ધિ હોઈ શકે એમાં ના નહીં, પણ સાહેબ એ કામ તો સામાજિક જ ગણાય. આ બાબતને તમારે મારે સમજવી પડશે. તો જ્યાં સમાજનું સ્વાભિમાન ન રહેતું હોય, ત્યાં તું તારા સ્વાભિમાન રાખવા માટે હળિયું કાઢ, એ ઘૂંટલો મન નથી ઉતરતો સાહેબ, એ ઘૂંટલો મન નથી ઉતરતો. જ્યાં સમાજનું સ્વાભિમાન ન રહેતું હોય, ત્યાં આપણે આપણું સ્વાભિમાન રાખીને બેઠા થાય, એ ઘૂંટલો મને નથી ઉતરતો. સમાજ મોટો, તું મોટો થા, પણ સમાજની આરે. તારી લાગણી હોય, પણ સમાજની સાથે. તારું મોટું પણ ખરું, તારું પદ મોટું ખરું, તારો હોદો મોટો ખરો, પણ સમાજની સાથે. જો સમાજને તું એક બાજુ મૂળ અને તારા હોદાને તુંથી મોટો ગણતો હોય, તો કપાતર તારી ક્યાંક ભૂલ થાય છે સુધરી. કેમ કે આ બે બાબતને ભેગી નહીં કરી શકીએ આપણે, અને આ એક બાબતને કારણે એટલા વર્ષથી આ સમાજ સંઘર્ષ કરે છે, અને હવે તારા જીવા વિચારને ખંભે લઈને કદાચ ના સમાજ હાલી પણ નહીં શકે. એટલે મહેરબાની કરી જા, મહેરબાની કરી જા. અને આમ કરવામાં કદાચ ને તારે થોડુંક સહન કરવાનું તારા ભાગે આવે ને, તો એ તારો સંઘર્ષ જ ગણાય સાહેબ, એ તારો સંઘર્ષ જ ગણાય. તું ઘૂંટલો પી જાય, એ ઘૂંટલો પી જા, અને કદાચ ને આમ કરતા કરતા, અને આમે આપણું ગજુ શું, એ ભાઈ આપણું ગજુ શું, ઓકાત શું, તું ઇતિહાસ ને ઝંઝોડી તો જો, કેવા કેવા બલિદાન દીધા છે ને, કેવું કેવો સંઘર્ષ કર્યો છે, એની વચ્ચે તારું બલિદાન શું, તારો સંઘર્ષ શું. તારો જ એકડો તું ઘૂંટે છે, તારો જ એકડો તું ઘૂંટે છે. કઈ હર વખતે જરૂરી નથી કે આપણે ગમતું હોય એવું જ બધું થાય, એવું જરૂરી નથી, અને થશે નહીં. એટલે મહેરબાની કરી સમાજના હિતમાં પોતાનું હિત જોઈએ, સમાજના સ્વાભિમાનમાં પોતાનું સ્વાભિમાન જોઈએ. એક માણસ નું ઉદાહરણ દઈને રાઠોડ સાહેબ, જો આપણે ગુજરાત આખામાં આપણી મૂછ ને તા દઈને ફરતા હોય, તો એ સમાજનું સ્વાભિમાન હોય તો છાતી હુંહરવું નીકળે સાહેબ, કેવું અભિમાન થાય. આ એક માણસના નામ ઉપર તમે આજ બેઠા થઈ શકતા હોય, તો વિચાર કરો કે સમાજનું સ્વાભિમાન બેઠું થાય તો કેવું થાય. અને સમાજનું સ્વાભિમાન બેઠું કરવા માટે તો ઘણો સંઘર્ષ જોઈએ. યુદ્ધ માત્ર એ નથી હોતું કે તલવાર ને ભાલા ને નીકળી જાય ને માણસ મારી નાખે, યુદ્ધ ભીતર ની અંદર એક કાયમી માટે હોય છે. એવું જરૂરી નથી, તમે હો માણાને મળો ને, હો માણાને તો એક જ માણા એવો મળે કે જી તમારાને એના વિચાર મળે, સાંભળજો ખાસ કાન દઈને, હો માણાને મળો ત્યારે એક માણા એવો મળે કે જેની હારે તમારાને એના વિચાર એક થાય. નવાણું હારે તો તમારે એડજસ્ટમેન્ટ જ કરવાનું છે, કીક તમે જાતું કરો, કીક ઈ જાતું કરે, કીક તમે જાતું કરો, કીક ઈ જાતું કરે, તો થાય. એટલે એડજસ્ટમેન્ટ કરતા શીખી જવું પડે. ચોખા હોય, ચોખા ચોખા મુઠ્ઠી એક હોય, એનું વજન કેવડું હોય, ઘણું વજન હોય, પછી એ ચોખા માંથી મમરા બને, બને ને મમરા બને, એટલે કે ફૂલી જાય, જગા વધુ રોકે પણ વજન ઘટે, જગા વધુ રોકે ફૂલી જાય, હમાય નહીં બહાર આવી જાય. એ મુઠ્ઠી એક ચોખા માંથી આખું બાચકું એક મમરા થાય, ફૂલાણો ખરો, મોલ ઘટી ગયું સાહેબ, વજન ઘટી ગયું. અને ઓલા ભલે મુઠ્ઠી એક જ હતા, નિખિલભાઈ ભલે મુઠ્ઠી એક જ હતા, પણ કેવાય કેવા ચોખા, હું કેવાય ચોખા, એ ચોખા થવાય, ભલે મુઠ્ઠી એક હોય ચોખા હરા, એની કિંમતે થાય, વજને થાય ને. આ પછી સુટસવાયા થઈ જાય, તમે મીટી જાઓ, પછી એના મમરા થાય, એના વજને નહીં રહે, અને જગાઈ વધુ રોકશે ને હેરાન.